એકત્રિત થયા છે ગુજરાતમાંથી હરિભક્તોએ વિરોધ દર્શાવ્યો છે હરિભક્તો દ્વારા સાધુઓનો વિરોધ હરિભક્તો સમગ્ર મામલાને લઈને આવેદનપત્ર પણ આપશે અને ખેડા સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુનો જે કથિત વિડીયો પણ સામે આવ્યો છે જેમાં જે લંપટ સાધુ છે સૃષ્ટિ કૃત્ય જોવા મળ્યા છે તેવી જાણકારી મળી છે ત્યારે આ સમગ્ર જે ઘટના બની છે જ્યારે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય ને લઈને આ પ્રકારની કોઈ ઘટના સામે આવતી હોય ત્યારે ચોક્કસપણે સમાજની સાથે જોડાયેલા જે લોકો હોય એમની લાગણી દુભાતી હોય અને

તમારા સ્વામીજી પરચો પૂર્યો અત્યારે અમારે કઈ નીચે જોવા જેવું થયું છે સંતો કરે છે અને સાંભળવાનું અમારે થાય છે રિભક્તો ની અંદર આજે હડતાલ મંદિર કમિટી ના ટ્રસ્ટીઓને અને

કેટલા એવા લોકો એવા સાધુઓ પણ હવે અમને શરમ આવે છે સંપ્રદાય નું નીચું જોયા જેવું થાય છે મુક્ત શરમ આવે છે કારણ કે એક વીક ન થાય એટલે એક એક જ સાધુ નું કભાંડ કે બહાર આવ્યું હોય કે જમીન મામલાનું હોય કે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય હોય કે કોઈક પત્ની લઈને ભાગી ગયો હોય કે કોકના જમીન અડપી લીધી ડુપ્લિકેટ નોટો સાધુ થવા છે ને સંસાર નો ત્યાગ કરે અને અમને એ માર્ગેથી પાછા માટે વ્યવસ્થા છે અમારા અંદર એક અંગ છે અંદર પણ એ અંગ અત્યારે ખરાબ થઈ ગયું છે એમને જે સુધારવાનો અમને જે ફ્રેશ કરવાનો હોય અને પદભ થયા છે કારણ કે કોઈને એની ઉપર કોઈનો કંટ્રોલ રહ્યો નથી બધા મનસ્વી રીતે વર્તન કરવું છે મન ફાવે એમ જેમ કરવું છે અત્યારે ત્યાગની ભગવાન ભજવા માટે સાધુ ઓછા થાય છે પોતાના મહત્વ પૂરા કરવા માટે મોટી મોટી ગાડીઓ ફરવા માટે અને આવા કૃત્યો કરવા માટે સાધુ થઈ જાય છે અને ભગવાન ભજવાનું ઉમેર પડતું એક બાજુ ને અત્યારે આ લોકો ધંધા બિઝનેસમેનો ગુરુકુળો કરે અબજો રૂપિયાની પ્રોપર્ટીઓ કરી નાખી છે પોતાના નામે કહેવાય ત્યાગી પણ ત્યાગીના નામે અબજો રૂપિયાની મિલકતો રાખે છે રખાવે છે

હા અત્યારે તમે જોવો ને તો અત્યારે મેડમ આ નાના હજી થોડાક દિવસ પહેલા બગસરા મંદિર માં આવ્યું હતું કે નાના ઉંમર ના સાધુ હોય છોકરા ઘરેથી બ્રેન વોશ કરીને એમને લઈ જાય છે હવે એની ઉંમર લાયક ન હોય ત્યારે બાળ દીક્ષા આપી દે છે પછી જયારે અઢાર વર્ષની ઉંમર થાય ત્યારે એને સંસ્થા નો જે બધું હોય બધું વાતાવરણ ઉડી જાય છે અને મોહ માયા લંબાય છે ત્યારે આવા કૃત્યો કરે છે જી હવે જે સાધુઓ છે જેમનો આ પ્રકારના વિડીયો સામે આવી રહ્યા છે શું આપ એમને પહેલાથી ઓળખતા હોવ છો શું આપને કોઈ જાણકારી હોય છે કે એ લોકોનું વર્તન કેવું હોય છે પહેલેથી ઓકે પછી ઓલ ઓફ સડન અચાનક જ આપની સામે આ પ્રકારના વિડીયોસ આવતા હોય છે અમે 20 22 22 વર્ષથી સંઘર્ષ કરીએ છીએ આમની સામે પણ અત્યાર સુધી આ લોકોના કૃત્યો અમે બાર પાડતા અમને શરમ આવતી હતી પણ હવે અમે એમ કીધું શરમ રાખશું તો એક પછી એક પછી કૃત્યો બહાર આવતા છે એટલે અમે હવે અમે ખુદ જાગીને બહાર આવી ગયા છે કે આવા લંપટ સાધુઓ છે અને ખુલ્લામાં બાર પાડો જાહેરમાં લાવો અને આને સંપ્રદાયમાં ઢાકી કાઢો અને સફેદ લુગડા પહેરાવીને ઘર ભેગા કરો અને એમને ભાઈ જો સંસારમાં રહીને આવું કૃત્ય કરવું હોય તો અમને કોઈ પ્રોબ્લેમ નથી પણ એ ત્યાગાશ્રમ માં જે ને ત્યાગ્યો આના હિસાબે સાધુ શબ્દ આવે ને એટલે આપડે માની લો કે સનાતન ધર્મ ની અંદર સાધુ હોય ને એને બી કલંક લગાવે છે આ લોકો સાધુ નામ શબ્દ પર કલંક લગાવી દીધો છે આમને સાધુ એટલે ત્યાગની મૂર્તિ કહેવાય કે એને મોત કે મૃત્યુનો ડર ન હોય મહેલ માં હોય તો ભલે રોડ પર હોય તો ભલે એને કઈ ફરક ન પડે એના બદલે આ લોકો અત્યારે એસી બંગલા અને મોટર ફોર વ્હીલ ગાડીઓના સાધુ થઈ ગયા છે કોઈને ભગવાન નથી ભજવા બસ કરોડો ને અબજો રૂપિયા ની મિલકત કરવી છે મન ફાવે ત્યારે સ્ત્રીઓને ભોગવી છે મન ફાવે ત્યારે બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો કરવા છે રાજ રાજકારણની વખત થોડી ઘણી હોય અથવા તો થોડું ઘણું એ લોકો જાહેર સભામાં ભી એ બોલે છે જે વડતાલ મંદિર નો સભાનો અત્યારે નથી હાજરમાં

જી શૈલેષભાઈ તો હવે જે જે રીતના વિડીયો સામે આવ્યા છે ક્યાંક સુષ્ટ વિરુદ્ધ કૃત્ય કરતા જોવા મળતા હોય નાના બાળકો હોય તો ક્યાંક આપણે વાત કરી સ્ત્રીઓ સાથે પણ આ પ્રકારની ઘટના તો જે લોકોની સાથે આ બનતું હોય છે શું એ લોકો આમના વિરુદ્ધ કોઈ ગુનો નથી કોઈ કાર્યવાહી નથી કરતા પોલીસ સુધી નથી જતા એવા પ્રકારની ઘટના નથી બની થોડાક હવે બે થી ત્રણ વર્ષ પહેલા ઘનશ્યામ કંડારી કરી અને અત્યારે જે કોઠારી છે એના ગુરુ ઘનશ્યામ કંડારી શાસ્ત્રી ઘનશ્યામ કંડારી કંડારી ગુરુકુળ છે અહિયાં વડોદરાની આગળ અત્યારેઓના શિષ્ય એના શિષ્ય ખુદ સાધુ છે એને એની પર આરોપ લગાવ્યા હતા અને કેસ કરવા માટે ઘણી જગ્યાએ કર્યું પણ કોઈ પણ કાયદે કેને લેવાના નથી આ લોકો અમુકના બચાવ કરે છે ઊલટાના લોયાતામ સંસ્થા આપી અને એમને ત્યાં સાચવી દીધા છે હવે અત્યારે જે સાધુઓના વિડિયો સામે આવ્યા છે કેટલા મેડમ અજી અજી એક વિડિયો એવો છે જે ગઢડાના સ્વામીજી છે હવે કાલે એમના चेयरमैन ગઢડાના એમ બોલ્યા કે આ તો વિડીયો ફેક છે હવે કાયદેસર મીડિયામાં બધા પત્રકારો પાસે પણ અને આમ જનતા પાસે પણ એ વિડીયો પહોંચી ગયો છે મેડમ તમે તો સ્ત્રી છો એટલે મારે તમારી સાથે વાત કરવી યોગ્ય નહીં એટલી હજી હલકો વિડીયો છે કે કોઈ પણ બતાવ્યો હોય તો એના લોહી ઉકળી ઉઠે એવા વિડીયો આવ્યા છે હજી આજે અમે થોડા દિવસ પછી ગઢાની અંદર પણ પ્રતિક્રિયા આપશો એની

અને બીજું વાત રહી કે એમના ગુરુપદે આચાર્ય હતા તો પૂર્વ આચાર્ય એમ કે છે કે મારે નથી જોતા એ કડક ધર્મ નિયમ ના રાખતા હતા બંધારણ માં રાખતા હતા તો એમને ગમતા નતા એટલે પોતાના મન પોતાના મનસ્વી રીતે નવા આચાર્ય ઠોકી બેસા રહ્યા છે એ ખુદ આચાર્ય એમ કહે છે કે અમે તો અઠે ગઠે છીએ અને પગારદાર છે તો એ કોઈનો કેમ કેમ નથી નથી કોઈની બીક સ્વામિનારાયણ સંપ્રદાય આપનું મંદિર હોય ત્યાં લાખો ભક્તો એમની સાથે હોય એમને કેટલા લોકો એમને એમના અનુયાયી હોય એમને પણ ખબર છે કે આવી કોઈ પણ વાત જો બહાર નીકળશે તો એમની છાપ ખરાબ થશે અને ક્યાંક એવું પણ બની શકે છે કે

ટ્રસ્ટીઓને ફોન કરીએ જે અમારા સાથે વાકાણી કરી વાત કરી તો કે હું શું કરું આમાં મારું કઈ થતું નથી આવું નથી તો અમે કીધું રાજીનામું આપી ઓકે પણ આ લોકોની સાથે આર્થિક રીતે જોડાયેલા હોય કે કઈ રીતના હોય ખબર નથી પડતી અમને કે તમે એની માથે કડક પગલા કેમ નથી થઈને

શું આપની તૈયારીઓ છે કાયદો હાથમાં લેશો આપ શૈલેષભાઈ નહીં બને ત્યાં સુધી અમે પેલા ગાંધીજી દે માર્કે આજે અમે એક કલાક સુધી અમે જે કાર્યક્રમ કર્યો એ બધું ગાંધીજી દે માર્કે કર્યો કોઈ પણ ઘર્ષણ કર્યું નથી અને ઉલટાનો એ લોકોએ જે એમના બાઉન્સરો લાવ્યા હતા પોતાના માટે અંદર કોઈ હતા નહીં તો પણ બાઉન્સરો અંદર ઓફિસમાં જવા માટે રોકતા હતા એ બાઉન્સરો એ બી પત્રકારો જોડે મારઝૂડ કરેલી અને એમનો વાત ભીડેલી એમની જોડે તો હવે આપને આપ લોકો એમને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છો ને પછી પોલીસને સોંપી દેશો પોલીસ એમાં કઈ કાર્ય કરવા માંગતી જ નથી એવું લાગે છે તો આપ શું કરશો ચલો પછી આગળની શું તૈયારીઓ આપ શોધી પણ લેશો ને પોલીસ કઈ કરવાની માંગતી જો કે હવે મીડિયા તરફથી પ્રેશર આવે ને કઈ આવું ન બને એવું શક્ય નથી પણ છતાં પણ આપની શું તૈયારીઓ છે હવે એ લોકો તો જયારે એનો આનો મહામૂર્ખાઓની સભાનો જે પરમ મૂર્ખ છે ને એ તો એમ જ કહે છે કે સરકારી અમારી છે પણ અમને ખબર છે સરકાર ઉપર બરો ભરોસો છે સરકાર આવા ખરાબ કૃત્યો કરવામાં અમને સાવરશે નહીં જો કે અંતિમ સવાલ અત્યાર સુધી

અલગ અલગ જગ્યા જ્યાં મોકો મળે કોઈ પણ બાળક છોકરો એકલો હોય અથવા તો કોઈ છોકરીનો સોશિયલ મીડિયામાં નંબર કે કોન્ટેક્ટ થયો હોય તેમની જોડે એમ કે એમ કરીને ફોલો લાઈ પોસ્ટ લાવીને એમને જાળમાં ફસાઈ દે છે આ લોકો તો કે આ બધા લોકોની સાથે બનતું હોય છે લોકો અવાજ નથી ઉઠાવતા સલેશભાઈ અવાજ ઉઠાવે છે પણ એમનો અવાજ ડામી દેવામાં આવે છે ઓકે તો હવે આપની પૂરેપૂરી તૈયારી છે આ લોકોને સજા થાય એ માટેની અત્યારે કેટલા હરી ભક્તો છે ત્યાં વિરોધ પ્રદર્શન જેઓ કરી રહ્યા હોય સવારથી ક્યાંથી કરી રહ્યા છો કેટલા સમય બસ બસ કેટલા હરી ભક્તો હતા ત્રણસો જેટલા હરિભક્તો હતા આજે અમને પોલીસે આવેદન પત્ર આપીને અમને કીધું કે આવેદન તમને આપી દીધું છે તમારું લઈ લીધું તો તમે અત્યારે જતા રહો ખોટું ઘર્ષણ ન કરો જો કે મેં ઘર્ષણ કરતા નહોતા એટલે અમે જતા પાંચ દિવસમાં જો જવાબ નહીં આવે આવેદન પત્ર નો અમારો

કદાચ આપના સંપ્રદાયની નહીં પણ હું તો એમ કહીશ કે આ બની બેઠેલા સાધુ સંતો છે ને જે કંઈ પણ સંપ્રદાયમાં જઈ રહ્યા છે ને બધા જ સંપ્રદાયને આવી રીતે બદનામ કરી રહ્યા છે આજના સમયમાં આ પરિસ્થિતિ આવીને ઉભી રહી ગઈ છે કે તેમનું બાળક જો આ રસ્તે પર જવા રસ્તા પર જવા માંગતો હોય ને તો પણ લોકો વિચાર્યા છે કે ખરેખર આ જે રસ્તો છે ભગવાનનો જ રસ્તો છે કે પછી આ રીતે રાક્ષસોનો રસ્તો છે ને આ પ્રકારની સ્થિતિ અત્યારે બધે જ જોવા મળી રહી છે પણ આવા લોકોને કડકમાં કડક સજા થાય અને અમને માર્ગે ચાલવાનો કોઈ પકડવામાં આવે અને આમના કારણે આપ જેવા જે પણ હરિભક્તો છે તેમનું નામ પણ ન બદનામ થાય અને આવા લોકોને આપણા કાઢી મૂકવામાં આવે એવો પ્રયાસ ચોક્કસપણે રહે મારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ જય સ્વામિનારાયણ તો આપણી સાથે હરિભક્તો જોડાયા વડતાલ સંપ્રદાય જે પ્રકારની ઘટના સામે આવી એમણે જે સમગ્ર માહિતી આપણને આપી છે કેડા સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુઓનો જે મામલો છે વારંવાર આ પ્રકારના વિડીયો સામે આવતા હોય છે એક જ એવા સાધુઓ નથી પણ ઘણા એવા સાધુઓ છે ઘણા એવા વિડીયો સામે આવ્યા છે કે ક્યાંક આ સાધુઓ કે જેમને ભગવાનના રસ્તા પર ચાલવાની એવું માનીએ કેસમખાઈ લીધી હોય અને એ પછી ભગવાનના રસ્તે તો શું જે લોકો સામાન્ય વ્યક્તિઓ પણ જેવા રસ્તા ના ચાલતા હોય ને એવા રસ્તા પર ચાલતા સાધુઓ જોવા મળે છે જેના કારણે હવે લોકોની બીજા અન્ય જે સાધુઓ છે જે ખરેખર આ રસ્તા ઉપર ચાલતા હોય છે એમની પણ છાપ ખરાબ થાય છે અને જે પ્રકારે અત્યારે જે પરિસ્થિતિ જોવા મળી રહી છે મા જે હરિભક્તો એકત્રિત થઈને વિરોધ કરી રહ્યા છે જોવાનું રહેશે કે આજે ભૂગર્ભમાં ઉતરેલા લંપટો છે તેઓ ક્યારે બહાર આવે છે અને તેમને ક્યારે સજા થાય છે તો હાલ સમાચારોમાં બસ આટલું જ વધુ સમાચારો માટે જો તારો